સમાચારમાં હવે વાત કરીએ ભારત સરકારના પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની તેના પર જેમ જેમ વધુ જાણકારી મળી રહી છે તેમ તેમ તેની સાથે સંકળાયેલા સવાલોની યાદી પણ લાંબી થઈ રહી છે સેન્ટ્રલ દિલ્હીને નવો ચહેરો આપતા આ પ્રોજેક્ટ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જલ્દી જ આવવાની આશા અને તેની વચ્ચે ચર્ચાનો એક મુદ્દો જ છે કે એક નવા સંસદ ભવન સાથે રાષ્ટ્રપતિ ભવન થી લઈને ઇન્ડિયા ગેટ વચ્ચે અનેક ઇમારતોના નિર્માણની યોજના કેટલી યોગ્ય કેટલી અયોગ્ય જોઈએ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો દિલ્હીથી આ અહેવાલ એક ઐતિહાસિક ઇમારત જેને જોવા માટે લોકો દૂર દૂર થી આવે છે જેને ભારતનું સત્તાનું કેન્દ્ર પણ કહેવાય છે દિલ્હીની સૌથી હસીન ઇમારતો પૈકીની એક ગણાતી જગ્યાને નવો ચહેરો આપવાની યોજના છે નરત બને જોકે આ પ્રોજેક્ટ વિશે પહેલા પણ ખાસ ચર્ચા નહોતી થઈ અને ઘણાને નવાઈ પણ લાગી જયારે બે હાજર ઓગણીસ ચૂંટણી જીતીને મહિનાઓમાં ભાજપ સરકારે આની જાહેરાત કરી હવે સંસદની આ નવી ઈમારત પાછળ ખર્ચ થશે લગભગ 971 કરોડ રૂપિયા અને 2024 માં તે તૈયાર થશે પણ એક મોટો સવાલ કે શું સુપ્રીમ કોર્ટેને બનાવવાની મંજૂરી આપશે જਿਸ તરહ સે યે પૂરા પ્રોજેક્ટ ચલ રહા હૈ યે અમારી સારી પ્રોસેસસિસ એન ઇન્સ્ટિટ્યુશન્સ કો નેગેટ કર રહા હૈ અગર મેરે લિયે ઓર આપકે લિયે એક एफएआर કહેતે किसी भी प्लॉट के ऊपर एक लिमिट होती है कि हम कितना बना सकते हैं अगर मैं 10 स्क्वायर मीटर भी ज्यादा बनाना चाहूँ वो अलाउड नहीं होता एमसीडी की स्क्वाड आ जाती है उसको डेमोलिश करने के लिए अब सरकार ही अगर जितना एफ अलाउड है उसका डेढ़ गुना बना रही है जितनी हाइट अलाउड है उसका डेढ़ गुना हाइट बना रही है સરકારી પગલાઓ આક્રમક ગણાવી દીધા છે શું આઝાદ ભારતમાં પહેલા પણ આવું થયું છે જો હે વો થ્રુ થ્રુ કોમ્પિટિશન કોમ્પિટિશન નેશનલ ઇન્ટરનેશનલ કે

सबसे पहले आपने पर्यावरण को अलग से उससे तो पूरे प्रोजेक्ट से तोड़ के उसका एक पर्यावरण आकलन करना मतलब पर्यावरण स्वीकृति लेने की जरूरत की और ये बोला कि क्योंकि ये अलोन अकेली बिल्डिंग है और ये एक सिर्फ एक्सपेंशन प्रोजेक्ट है तो हम इसका पूरा पर्यावरण आकलन करेंगे ही नहीं तो यू नो कानून का सहारा लेते हुए आपने उस बिल्डिंग को जो है पूरे प्रोजेक्ट से अलग किया और उसका पूरा उसकी स्वीकृति की प्रक्रिया चलाई जबकि शुरुआत से ये बात उठाई जा रही थी પૂરા પ્રોજેક્ટ હે એક આ બધા વચ્ચે ખબર એ પણ છે કે આખી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનામાં ખર્ચની રકમ પહેલાના અનુમાન કરતા વધી ચુકી છે આ અહેવાલ તૈયાર કરતી વખતે બીબીસીએ હાઉસિંગ અને અર્બન મામલાના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી કે જેમના ખાતા હેઠળ આ પ્રોજેક્ટ આવે છે તેમજ બિમલ પટેલ એચસીપી ડિઝાઇનના ડિરેક્ટર જેઓ આ પ્રોજેક્ટનું પ્લાનિંગ અને મેનેજમેન્ટ કરી રહ્યા છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંનેમાંથી એકે પક્ષે ઉત્તર આપવાની તૈયારી નહોતી બતાવી ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીમાં ઘણા શહેનશાહો અને સત્તાધીશોનું રાજ રહ્યું છે જેમાં નિર્માણ કાર્ય સતત ચાલતું રહ્યું છે આઝાદી પહેલાં અને પછી પણ આ ચીલો યથાવત રહ્યો જેમાં શહેરનું સ્વરૂપ બદલાતું રહ્યું પણ શું ત્યારે પણ પરિયોજનાઓને લઈને મતભેદ થયા હતા જોઈએ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે મનીષ જલુઈ અને જુગલ પુરોહિતનો આ અહેવાલ

के दोबारा पुनर्निर्माण का फैसला अब एक लोकतांत्रिक सरकार ने किया है सवाल यह है कि पहले और मौजूदा फैसलों के पीछे क्या कोई खास वजह भी रही है के मास्टर प्लान में तो वही था जो आज बनने जा रहा है इतनी बड़ी बड़ी दस इमारतें थी ऑफिस के बिल्डिंग की हमारे जो देश के मास्टर प्लानर्स हैं उन्होंने उस चीज को रोका पूरी इंडिया गेट के चारों ओर जो बड़ा सा राउंड अबाउट है सर्कल है सी हेक्सागन कहते हैं સરકાર સત્તા આવી વર્ષર સુધી ગ્લોબલ ડિઝાઇન ટેન્ડર ઉપલબ્ધ કરવામાં આવ્યા જેમાં દેશ વિદેશના આર્કીટેક્ટ પોતાના મોડેલ સાથે સામેલ થયા હાલની સેન્ટ્રલ વિસ્તાર પરિયોજનાની તુલનામાં વિવાદ ન બરાબર રહ્યા પછી સેન્ટ્રલ વિસ્તાર થી મુશ્કેલી કેમ ये सिर्फ दिल्ली की धरोहर नहीं है ये पूरे देश की धरोहर है क्यों ना एक जन संशोधन किया जाए आप बताइए कि क्या प्लान है उसके ऊपर पब्लिकली आप सारे इनपुट लीजिए एक या दो लोगों की बात नहीं है ताकि क्रिएटिव आइडियाज जो हैं, वो उसकी तरफ से निकल के आएंगे और लोगों को ये भी लगेगा कि ये जगह जो है ये हमने साथ में सोच के बनाई है अंगत मत भी था ઉદાહરણ તરીકે સેન્ટ્રલ વિસ્ટા ડિઝાઇન કરનારા મિત્રો લેન્ચર્સ અને બેકર રાષ્ટ્રપતિ ભવન નોર્થ અને સાઉથ બ્લોક ની ઉંચાઈ પર મત અલગ અલગ હતા હાલની સરકારમાં તો એ જોવા નથી મળી રહ્યું પરંતુ ઘણા નાગરિક સમૂહ અને સામાન્ય નાગરિકો સરકારી પારદર્શિતાના દાવા સાથે અદાલત પહોંચી ચુક્યા છે શું બ્રિટનના શાસન અને હાલના સેન્ટ્રલ વિસ્ટામાં તુલના થઈ શકે उनका अपना જો कंसल्टेटिव પ્રોસેસ था वो गवर्नमेंट के अंदर था तो वो अलग तरह का कंसल्टेशन प्रोसेस है उन्होंने इंडियन नेशनलिस्ट ओपिनियन के साथ तो नहीं कंसल्ट किया इंडियन सिटीजन के साथ तो नहीं कंसल्ट किया पर अब तो वो सिचुएशन नहीं है दूसरी बात मुझे ये नहीं समझ आती कि अगर लोग जो है बहुत सारे एक्सपर्ट्स हैं आर्किटेक्ट्स हैं दूसरे लोग हैं सिटीजन हैं पोलिटिकल ग्रुप्स हैं पार्टीज हैं